नमस्कार मित्रों, होटल पेस यूट्यूब नी आ चैनल में आप सौनु स्वागत करूं छु। दोस्तों आज आ वीडियो में हूँ धोरण दस विज्ञान नी अंदर जे प्रकरण बे छे एसिड बेज अने क्षार एनो एक सरस मजानो प्रश्न छे एनी चर्चा करवानो छु। मित्रों बेकिंग सोडा अने बेकिंग पाउडर ए रासायनिक रीते शू छे, बंने सरखा छे के जुदा जुदा छे, शू बंनेना उपयोगो पण सरखा छे के जुदा जुदा। આ ઉપરાંત બીજો એક પ્રશ્ન છે કે કેક બનાવતી વખતે આપણે બેકિંગ પાવડર નાખીએ છીએ, પણ જો બેકિંગ પાવડરના બદલે બેકિંગ સોડા નાખી દઈએ તો શું થાય? ચલો આ પ્રશ્નનો જવાબ મેળવીએ। સૌથી પહેલા આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર રાસાયણિક રીતે શું છે તે સમજવાની કોશિશ કરીએ। સૌથી પહેલા હું બેકિંગ સોડાની વાત કરીશ। અહીંયા આગળ મેં બેકિંગ સોડાનું પેકેટ મૂક્યું છે। બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર છે NaHCO3। મિત્રો આનું નામ જે છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ છે। ચાલો હવે આપણે બેકિંગ પાવડરને જોઈએ। બેકિંગ પાવડર શું છે? અહીંયા આગળ બેકિંગ પાવડરનું પેકેટ છે। બેકિંગ પાવડર એ રાસાયણિક રીતે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે NaHCO3 વત્તા ટાર્ટરિક એસિડ એની અંદર ઉમેરેલો હોય છે, એટલે કે આ બંનેનું મિશ્રણ છે સોડિયમ બાયકાર્બોનેટ અને ટાર્ટરિક એસિડનું। એટલે સોડિયમ બાયકાર્બોનેટ તો છે જ આની અંદર, પણ વધારાનો શું છે પાછો એની અંદર? ટાર્ટરિક એસિડ। ચલો બીજા પ્રશ્નની ચર્ચા કરીએ। હવે બીજો પ્રશ્ન છે કેક બનાવતી વખતે આપણે નાખવાનો હોય છે ખરેખર બેકિંગ પાવડર, પણ આ પાવડર નાખવાના બદલે હું આ પાવડર નાખી દઉં બેકિંગ સોડા। ચલો કેક લઈ લઈએ આપણે। માની લો કે આપણે આવી કેક બનાવી છે સરસ મજાની, અને નાખવાનો હોય છે બેકિંગ પાવડર જ્યારે કેક બનાવીએ ત્યારે એનું જે મિશ્રણ તૈયાર કરવામાં આવે છે એમાં, પણ એના બદલે હું બેકિંગ સોડા નાખી દઉં તો શું થાય છે? ચાલો જોઈએ। ચાલો માની લો કે આપણે બેકિંગ પાવડરની જગ્યાએ બેકિંગ સોડા નાખી દઈએ છીએ। હવે બેકિંગ સોડા નાખીએ આની અંદર અને એનું જે મિશ્રણ મેં તૈયાર કર્યું હોય લોટ વગેરેનું, પછી આપણે એને ગરમ કરીએ છીએ બનાવવા માટે। તો ગરમ કરીએ છીએ ત્યારે આ બેકિંગ સોડા જે છે NaHCO3 એમાંથી Na2CO3 બને છે, સોડિયમ કાર્બોનેટ આનું રૂપાંતરણ આમાં થાય છે સોડિયમ કાર્બોનેટમાં। હવે આ સોડિયમ કાર્બોનેટ જે છે એ સ્વભાવે બેઝ છે અને સાથે સાથે કડવો સ્વાદ ધરાવે છે। હવે આ કડવો સ્વાદ શામાં આવશે? કેકમાં આવશે, કેમ કે એની અંદર સોડિયમ કાર્બોનેટ બનીને એની અંદર રહ્યો છે એટલે કેક જે છે કડવી બની જાય છે। કેક બને છે ખરી, પણ કડવી બની જાય છે, પરંતુ બેકિંગ પાવડર નાખીએ તો શું થાય છે? ચાલો એનો વિચાર કરીએ। હવે માની લો કે હું બેકિંગ સોડા નથી નાખતો અને બેકિંગ પાવડર નાખું છું, તો બેકિંગ પાવડર નાખીશ તો સેમ પ્રક્રિયા થશે। આપણે એનું જે મિશ્રણ બનાવ્યું છે એને ગરમ કરીશું અને એમાં પણ સોડિયમ બાયકાર્બોનેટ છે એટલે એ ગરમ થશે તો શું બનશે? એમાંથી સોડિયમ કાર્બોનેટ જે બેઝ છે સ્વભાવે। હવે એની અંદર વધારાનું શું નાખેલું છે? કયો પાવડર છે એની સાથે સાથે? ટાર્ટરિક એસિડ છે આની અંદર, તો આ બેઝ છે અને આ એસિડ છે, સોડિયમ કાર્બોનેટ જે છે એ બેઝ છે, જ્યારે આ એસિડ છે, તો એસિડ અને બેઝ ભેગા થાય તો એનું તટસ્થીકરણ થાય મિત્રો અને શું બનશે? ક્ષાર બની જશે, એસિડનો સોડિયમ ક્ષાર। એટલે આ જે સોડિયમ કાર્બોનેટ છે એની જગ્યાએ એનો ક્ષાર બની જાય છે, એટલે આની જે કડવાશ છે અથવા તો આની જે કડવી અસર છે દૂર થઈ જાય છે, એમાંથી જતો રહે છે। આ કારણથી મિત્રો બેકિંગ પાવડર ઉમેરવામાં આવે છે નહીં કે બેકિંગ સોડા, અને જો બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો કેક જે છે એ કડવી બની જશે।